પાટણ શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર। પાટણ જિલ્લાના 4 છાત્રોએ મેળવ્યો A1 ગ્રેડ। તો 78 વિદ્યાર્થીઓએ A2, 498 વિદ્યાર્થીઓએ B1 અને 1403 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ। પાટણ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં 115 જેટલા કામોની કરવામાં આવી હતી ચર્ચાઓ। આ સામાન્ય સભામાં બહુમતીના જોરે નિયમ વિરુદ્ધ એજન્ડાના કામોને બહુમતીથી કરાયા હતા મંજૂર। તો વિરોધ પક્ષના 6 સભ્યોએ આવેદન પત્ર આપી 27 જેટલા એજન્ડાના કામોને રિવ્યુમાં લેવા કર્યાઈ માંગ। પાટણ શહેરના હાઈવે સ્થિત સરદાર કોમ્પ્લેક્સના જાહેર માર્ગો પર રેલાઈ રહ્યા છે ભૂગર્ભના ગંદા પાણી। સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આજ દિન સુધી ઉકેલ ન લવાતા વેપારીઓને ના છૂટકે ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવાની પડી ફરજ। તો પાલિકા દ્વારા વહેલી તકે ભૂગર્ભના છાશવારે ઉભરાતા ગંદા પાણીને કાયમી ઉકેલ લાવવા કરાઈ માંગ। નમસ્કાર દર્શક મિત્રો, PTN ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। કોરોનાના કારણે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી। શહેરની એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની માર્કશીટની પ્રિન્ટ આપવામાં આવી હતી। એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ A1 ગ્રેડમાં સ્થાન પામ્યો છે, જ્યારે B1માં 10 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। પરિણામને લઈને આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે રાજ્ય સરકારે કરેલા મૂલ્યાંકન બાદ જાહેર કરેલ પરિણામથી સંતોષ વ્યક્ત કર્યો હતો। પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જિલ્લાના 8190 વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 78 વિદ્યાર્થીઓએ A2માં અને 458 વિદ્યાર્થીઓ B1 અને 1403 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 2745 વિદ્યાર્થીઓ C1માં અને 2675 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 720 વિદ્યાર્થીઓ D ગ્રેડમાં અને 107 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા। આમ પાટણ જિલ્લાનું 100% પરિણામ આવ્યું હતું। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાની બોર્ડની પરીક્ષા લેવાય છે, પરંતુ ચાલુ સાલે કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આ બોર્ડની જાહેર પરીક્ષા લીધી નહોતી। પણ બધા જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કરેલા, એ વિદ્યાર્થીઓને ધોરણ 10ની માર્કશીટ અને બાકીના 11મામાં પર જે એમને પરીક્ષાઓ લીધી, એકમ કસોટી વગેરે આપ્યું, એના આધારેથી એમનું રિઝલ્ટ બનાવવામાં આવ્યું અને એ રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે। આ રિઝલ્ટ એ વિદ્યાર્થીઓને જે આપવામાં આવ્યું છે એમનું સાચું મૂલ્યાંકન છે એવું મને લાગે છે, કારણ કે જુદી જુદી પરીક્ષાઓના આધારે મૂલ્યાંકન આપ્યું છે। અમારી શાળામાં કુલ સમગ્ર જિલ્લામાં 4 A1 ગ્રેડ છે, એમાંથી 1 A1 ગ્રેડ અમારી શાળાનો છે અને 62 A2 ગ્રેડ છે, એમાંથી 10 A2 ગ્રેડ અમારા છે, એટલે અમારી શાળાનું એ વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યું છે। લાગણી તો સારી છે, ખુશીનો માહોલ છે અને એટલે પરીક્ષા લીધી હોય તો બી આવું રિઝલ્ટ આવે તેવો પ્રયત્ન કરે। હવે આગળ તારે શું કરવું છે? આગળ હવે ચાર્ટર્ડ અકાઉન્ટિંગનો વિચાર છે મારે, એનું કારણ પાછળનું મેઇન કારણ એટલે કોમર્સ છે અને અકાઉન્ટિંગમાં સારું એવું મારો સારું માર્ક્સ આવે છે અને અકાઉન્ટિંગમાં મારો ઇન્ટરેસ્ટ છે એટલે હવે સીએ કરવાનું છે। ઓકે, આજે 12 કોમર્સનો રિઝલ્ટ આવ્યું, થોડીક દુઃખીની લાગણી છે કે જો પરીક્ષા લેવાઈ હોત તો હજી સારું પરિણામ અમે સ્કોર કરી શકત, તેમ છતાં હવે સરકારે કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે જે રિઝલ્ટ આપ્યું છે અમે માન્ય કરીએ છીએ અને હવે મારા 98.72% અને 83.14% આવ્યા છે, જેનાથી મેં આગળ ગુજરાત યુનિવર્સિટીમાં BSc IT એન્ડ MSc IT ડેટા સાયન્સમાં વિચાર્યું છે આગળ, જે કેનેડાની યુનિવર્સિટીઓ સાથે કોલેબોરેશન છે, જેથી આગળ મને વિદેશ જવાનો ચાન્સીસ મળી જાય।
બિન સરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો ન ઉકેલાતા તારીખ 1 ઓગસ્ટ 2021 થી 7 દિવસ માટે વિવિધ સોશિયલ મીડિયામાં વ્યાપક આંદોલન ચલાવવા રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત રાજ્ય કારોબારીમાં નિર્ણય કરાયો હતો. બિન સરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો શિક્ષણ સહાયકોની 5 વર્ષની નોકરી, 7મા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારો ઠરાવ, પુનઃનિયુક્તિ સહિત હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જૂના શિક્ષકોની લંબાયેલ ભરતી પ્રક્રિયા, આચાર્યની નિમણૂક વખતે તારીખ 5/1/65ના ઠરાવ મુજબ તમામનો એક ઇજાફાનો લાભ, જૂની પેન્શન યોજનાનો અમલ, નીતિ વિષયક નિર્ણયોમાં શિક્ષક સહાયકોની બદલી, શિક્ષકોને ફિક્સ પગારના વધારાનો તફાવત, સુરક્ષા ચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ન આવતા શિક્ષકોમાં નિરાશા તથા વ્યાપક ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. તમામ જિલ્લાઓમાંથી સંગઠનને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જે અનુસંધાને પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે આ અગાઉ શિક્ષણ મંત્રીને તારીખ 1/8/2021 સુધી યોગ્ય ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના બિન સરકારી અનુદાનિત તથા સરકારી સંવર્ગના તમામ ઘટક સંઘ તથા રાજ્ય કારોબારી દ્વારા સર્વાનુમતે તારીખ 1 ઓગસ્ટ 2021 થી 7 ઓગસ્ટ 2021 સુધી વિવિધ સોશિયલ મીડિયામાં ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે જલદ આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આંદોલનના ઉપરોક્ત સમયગાળામાં પડતર પ્રશ્નોનો સંલગ્ન તમામ શિક્ષકો પોતાની સાથેનો ફોટો તથા સેલ્ફી પોતાની શાળા બેનર, શાળાના બ્લેકબોર્ડ પર માંગણીઓ સંદર્ભે સૂત્રો લખી વિવિધ સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તથા અન્ય પર અપલોડ કરવા તથા શેર કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સરકારી તથા બિન સરકારી અનુદાનિતની રાજ્ય કારોબારી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા ચલાવવામાં આવતા આ આંદોલનમાં અપલોડ કરેલ ફોટા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માધ્યમિક સંવર્ગોના તમામ ગ્રુપ તથા સંવર્ગોના અધ્યક્ષના વોટ્સએપ નંબર ઉપર અચૂકથી મોકલવાના આહ્વાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો માટે સરકાર સાથે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, મીટિંગો કરવામાં આવી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્નો અંગે કોઈ ચોક્કસ નિરાકરણ ન આવવાના કારણે આગામી 1 ઓગસ્ટથી કરી અને 7 ઓગસ્ટ સુધી માધ્યમિક શાળાના શિક્ષકો એટલે અનુદાનિત માધ્યમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના સૌ શિક્ષકોના પડતર પ્રશ્નો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યત્વે જે પ્રશ્નો છે એમાં 5 વર્ષની સળંગ નોકરી ગણી અને એના જે આનુષાંગિક લાભ છે એ શિક્ષકોને આપવામાં આવે, 7મા પગાર પંચના જે બાકી હપ્તા છે એનું એરિયસ ઝડપથી ચૂકવવામાં આવે, જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવે, જે વતનથી બહાર ગયેલા શિક્ષકો છે અને વતનમાં આવવા માટેનો લાભ મળે એટલા માટે ઝડપથી જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવે, જિલ્લાના સૌ કન્વીનરો અને એમના જે નંબર આપેલ છે એમને અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સૌ હોદ્દેદારોના નંબર ઉપર આપણે આપણો આ સેલ્ફી ફોટો મોકલાવીશું અને આપણી માગણી એ સરકાર શ્રી સુધી પહોંચાડીશું. અસ્તુ, ભારત માતા કી જય. પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 1986માં યુનિવર્સિટી માટે ખેડૂતોએ જમીન સંપાદન કરાતા સરકાર દ્વારા જમીન પેટે વળતર ચૂકવતા 25 જેટલા ખેડૂતો વળતર ઓછું મળવાની રાવ સાથે કોર્ટમાં ગયા હતા, જે લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે ખેડૂતોને 14 કરોડ જેટલું વળતર અને વ્યાજની રકમ મળી અંદાજે 17 કરોડ જેટલું વળતર ચૂકવવા માટે આદેશ કર્યા બાદ પણ ચૂકવણું કરવામાં ન આવતા ફરી ખેડૂતો પાટણ કોર્ટમાં જતા કોર્ટે ગત 15 જૂનના રોજ વળતર ચૂકવવા અથવા યુનિવર્સિટીની મિલકત જપ્ત કરવા આદેશ કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને યુનિવર્સિટી દ્વારા વળતર સરકાર દ્વારા ચૂકવણું કરવાનું હોય તેમના અભિપ્રાય લઈ કાર્યવાહી માટે મુદત માંગતા કોર્ટે ફરી 31 જુલાઈની મુદત આપી હતી. યુનિવર્સિટી શિક્ષણ વિભાગના નાણાં વિભાગના અને મહેસૂલ વિભાગ સાથે મળી નિર્ણય કરવામાં આવ્યો છે
અને આગામી 2 અઠવાડિયામાં તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવું યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે જે વોરાએ જણાવ્યું હતું. જમીન સંપાદનની પ્રક્રિયા અન્વયે ખેડૂત મિત્રોને એમની જમીનનું વળતર આપવાની બાબત લાંબા સમયથી એ થોડી ઘણી ઉલઝનમાં હતી, પણ હવે એ સંપૂર્ણપણે સરકારશ્રી દ્વારા પોઝિટિવ પગલું લઈ અને જે કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવેલું, આદેશ કરવામાં આવેલું, એ રકમની ચૂકવણી હવે પ્રક્રિયા મંજૂર કરી છે અને 1-2 અઠવાડિયા જેવા સમયની અંદર આ રકમની ચૂકવણી એમને થઈ શકશે. એટલે એ બધા સર્વે શિક્ષણ વિભાગ, મહેસૂલ વિભાગ, નાણાં વિભાગ અને સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. પાટણ નગરપાલિકાની 28 જુલાઈ 2021 ને બુધવારના રોજ બપોરે 4 કલાકે સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં એજન્ડાના 105 કામો સહિત વધારાના એજન્ડાના 10 કામોની ચર્ચા પણ કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય સભામાં બહુમતીના જોરે અને નિયમ વિરુદ્ધ એજન્ડાના કામોને બહુમતીથી પાસ કરવામાં આવ્યા હતા. આ કામોના વિરોધમાં વિરોધ પક્ષના 5 કોર્પોરેટરો અને 1 અપક્ષના કોર્પોરેટર મળી કુલ 6 નગરસેવકોએ રિજિયોનલ કમિશનર શ્રી મ્યુનિસિપાલિટીની કચેરી ગાંધીનગર ખાતે વિવાદના કામે અરજી કરવાની કોઈ 5 દિવસમાં 27 જેટલા ઠરાવોની નકલો આપવા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ એક્ટની કલમ 258 હેઠળ રિજિયોનલ કમિશનરની કચેરીમાં જવાનું હોવાથી આ ઠરાવોનું અમલીકરણ ન કરવા ચીફ ઓફિસર સમક્ષ માંગ કરી હતી અને જો તેઓ દ્વારા ઠરાવોનું અમલીકરણ નિયમ વિરુદ્ધ કરવામાં આવશે તો તેઓની પણ અંગત જવાબદારી રહેવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. તો સામાન્ય સભામાં એજન્ડાના વિવિધ 25 કામો સહિત વધારાના એજન્ડાના 5 અને 9 નંબરના કામોના ઠરાવોને રિવ્યૂમાં લેવા લેખિતમાં અરજી કરવામાં આવી હતી. આ બાબતે વિપક્ષના નેતા ભરતભાઈ ભાટિયાએ પાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર દ્વારા બહુમતીના જોરે ભ્રષ્ટાચારના કામો સહિત રજા ચિઠ્ઠી બાબતે બેધારી નીતિના નિર્ણયો લેવામાં આવતા તેઓ દ્વારા 27 જેટલા કામો રિવ્યૂમાં લેવા લેખિતમાં આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે અને દિન 5માં તેઓને આ કામોના ઠરાવોની નકલો આપવી જેથી તેઓ રિજિયોનલ કમિશનરની કચેરી ખાતે ઠરાવના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા ખાતે ગત 28 તારીખે સામાન્ય સભા હતી. આ સામાન્ય સભાના એજન્ડાના 105 કામ અને વધારાના 10 કામ હતા. કોઈપણ નગરપાલિકાના વિકાસના કામ હોય વિપક્ષ તરીકે અમે હરમેશ તમામ કામો સહકાર આપ્યો છે, પરંતુ ભ્રષ્ટાચારના કામો અમે કોઈ દિવસ સહકાર આપ્યો નથી. ગત સામાન્ય સભાની અંદર જે ભ્રષ્ટાચારના કામો હતા, જે નિયમ વિરુદ્ધના કામો હતા, એમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી શાસકોએ ભ્રષ્ટાચારી કામોને સામાન્ય સભામાં કોઈપણ ચર્ચા કર્યા વગર, કોઈપણ નિયમની ચર્ચા કર્યા વગર બહુમતીના જોરે મંજૂર કર્યા હતા. અમે વિકાસના કામો સહકાર આપવા માટે બંધાયેલા છીએ, પરંતુ ભ્રષ્ટાચારના કામમાં નહીં. તેથી અમે નગરપાલિકાના નિયમ મુજબ આ કામને રિવ્યૂમાં લેવા માટે આજે ચીફ ઓફિસરને, અમે કોંગ્રેસ પક્ષના 5 સભાસદ અને અપક્ષના શ્રી નરેશભાઈ ડૉક્ટરની સહીથી એક આવેદનપત્ર આપેલ છે. અમે સીઓને વિનંતી કરી છે કે આ ગેરબંધારણની જે કામગીરી છે એને આપ રિવ્યૂમાં લો અને જે નિયમ વિરુદ્ધના કામ છે એને રિવ્યૂમાં લઈ અને એમની કોપી અમને તાત્કાલિક આપો, જેથી અમે આજે નગરપાલિકાના જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસકોએ જે નિયમ વિરુદ્ધ કામગીરી મંજૂર કરી છે એમના વિવિધમાં રિજનલ કમિશનર શ્રી ગાંધીનગર ખાતે એનો વિવાદ ઊભો કરી શકીએ અને 258 મુજબ અમને સમયસર આ ઠરાવની કોપી મેળવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી કરી છે અને જો કોપીનું અમને ઝડપી મળે અને જે ઠરાવો બહુમતીને જોડે મંજૂર થયા છે એનું અમલીકરણ ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. જો સીઓ અમલીકરણ કરશે તો એની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે. તમામ કામોને રિવ્યૂમાં લેવામાં આવ્યા છે. અમે 115 કામોમાંથી 27 કામોને રિવ્યૂ લેવા માટે આપ્યો છે, જેમાં પાટણ નગરપાલિકામાં છડે ચોક
બિલ્ડરો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે એ બાંધકામના ભારતીય જનતા પાર્ટીના શાસકો સામાન્ય સભામાં પ્રશ્નો ઉઠાવે છે અને એ જ શાસકો બીજા બોર્ડમાં એને લીલી ઝંડી આપે છે, તેમજ દબાણે દબાણ જ કહેવાય, એકને ફક્ત નોટિસ આપીને સંતોષ માણવામાં આવે છે અને બીજાને કાયદાકીય રીતે તોડવાનો હુકમ કરવામાં આવે છે. આ બે ધારી નીતિના વિરુદ્ધમાં અમે આગળ પગલાં ભરશું. પાટણ શહેરમાં નગરપાલિકા હસ્તકના 9 જેટલા વિવિધ શોપિંગ સેન્ટરોમાં 700 જેટલી દુકાનોમાં વેપારીઓ ભાડા ચિઠ્ઠીથી વેપાર ધંધો કરી રહ્યા છે, ત્યારે વૈશ્વિક કોરોના મહામારીને લઈને છેલ્લા 2 વર્ષથી શહેરના તમામ વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અને તેઓની કોઈ આવકનો સ્ત્રોત પણ નથી, ત્યારે સરકાર જુદા જુદા રિસ્ટ્રિક્શનો કરી રહી છે. ત્યારે ગત સાલે ભાજપની જ બોડીમાં મહેન્દ્ર પટેલના પ્રમુખ પદ હેઠળ 16 માર્ચ 2020 રોજ નગરપાલિકાના હસ્તકના તમામ શોપિંગ સેન્ટરોની દુકાનોની ટ્રાન્સફરની ફી બમણી કરી દેવામાં આવી હતી. ત્યારે ચાલુ સાલે વૈશ્વિક કોરોના મહામારીની અસર હજુ ચાલુ છે ત્યારે ભાજપના ચાલુ શાસકો દ્વારા ફરીવાર બમણી ટ્રાન્સફર ફીને તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ફરીથી બમણી કરી દેતા વેપારી સાથે ઘોર અન્યાય કર્યો હોવાનું અપક્ષના ઉમેદવાર ડૉક્ટર નરેશ દવેએ આક્ષેપો કરી વિપક્ષના તમામ સભ્યો દ્વારા પાલિકા હસ્તકની દુકાનોની ટ્રાન્સફર ફી એક જ વર્ષમાં ફરીથી બમણી કરાતા આ બાબતે તેઓએ વિરોધ દર્શાવ્યો હતો અને આ બાબતે વેપારીઓ જાગૃત થઈ ભાજપ શાસિત પાલિકાની બોડીમાં કરવામાં આવી રહેલા અસહ્ય ટ્રાન્સફર ફીના વધારાના વિરોધમાં આગામી સમયમાં ભાજપ વિરુદ્ધ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શિત કરે તો નવાઈ નહીં. પાટણ શહેરમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની જે બીમારીના લીધે પાટણ શહેરના તમામ વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. અત્યારે એ લોકો પાસે કોઈ આવકનું સાધન છે નહીં, સરકારના જુદા જુદા રિસ્ટ્રિક્શનો ચાલુ છે, એ લોકોને હજી વેપાર ધંધો શરૂ થતો નથી. અને ગત સાલ ભાજપની જ બોડીમાં અમે 16/3/2020 રોજ પાટણ નગરપાલિકા સંચાલિત તમામ જે શોપિંગ સેન્ટરો છે અને એની જે દુકાનો છે એને જે ટ્રાન્સફર ફી જે હતી એનાથી અમે ડબલ એટલે કે બમણી કરેલી હતી. પરંતુ આટલી ખરાબ સમય હોવા છતાં ગયા બોર્ડમાં ચાલુ શાસકોએ પાછી એ ડબલ ફીને ફરીથી ડબલ કરીને પાટણના વેપારીઓ જોડે ઘોર અન્યાય કર્યો છે. એનો અમે આ બાબતે અમે વિરોધ કરીએ છીએ અને પાટણના વેપારીઓ જે નગરપાલિકાના ભાડવાતો છે એ લોકોએ પણ જાગૃત થવું જોઈએ, કારણ કે દિવસે ને દિવસે જો આ ટ્રાન્સફર ફી ડબલ થશે, પાલિકા બજાર આગળ ડબલ થાય બરાબર છે, પણ વીજળકુએ અને મીરા દરવાજાની દુકાનોના જો ડબલ થતા હોય તો એ તો પછાત વિસ્તાર છે. એટલે કોઈ પણ રીતે આવી રીતના અત્યારના સમયમાં જે વધારો કરે છે એનો અમે લોકો વિરોધ નોંધાવીએ છીએ. ચાણસ્મા તાલુકાના વસઈપુરા ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી વન વિભાગ દ્વારા જિલ્લાની 71 ગ્રામ પંચાયતોમાં 1,11,111 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધન કરતા કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓને સક્ષમ આર્થિક રીતે મજબૂત અને પગભર કરી ગામડાઓના ઉત્થાન માટે મનરેગા યોજના હેઠળ અને વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત પાટણ જિલ્લામાં 71 ઉપરાંત આગામી સમયમાં 80 મળી કુલ 151 ગ્રામ પંચાયતોમાં ધનિષ્ઠ વનીકરણની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત 3 વર્ષ સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેની જાળવણીનું પણ કામ કરવામાં આવશે. વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યભરમાં 1.5 લાખ વૃક્ષો ધરાશાયી થયા છે, તેની ખોટ પૂરી કરવા વનીકરણ આવશ્યક બન્યું છે. સાથે જ કોરોના જેવી મહામારીમાં પ્રાણવાયુની સૌથી વધુ જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે કુદરતી ઓક્સિજન પ્લાન્ટ જેવા કે વૃક્ષોના વાવેતર અને તેના જતનની જવાબદારી આપણી સૌની છે. ગ્રામ વિકાસ માટે અમલી મનરેગા હેઠળ કરવામાં આવનારી વનીકરણની કામગીરીથી ગ્રામ પંચાયતની સ્થાયી મિલકત ઊભી થવા ઉપરાંત ગામના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજાએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષ વાવેતરની કામગીરી શરૂ થઈ જાય છે. આપણે વૃક્ષોની મહત્વ સમજી મહત્તમ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો. 1,11,111 વૃક્ષો આજે એક જ દિવસે વાવવા માટે આપણે આગળ વધી રહ્યા. ગ્રામ પંચાયતોને કેવી રીતે સક્ષમ બનાવી શકાય અને ગ્રામીણ વિસ્તારની અંદર ગામડાઓની અંદર
સત્તાવાર રોજગારી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના માટેના વિવિધ પ્રોગ્રામો ગ્રામ વિકાસ એજન્સી મારફત કરવામાં આવતા હોય. આજે પહેલી વાર રાજ્યની અંદર એવો નિર્ણય લેવરાયો. આમ તો વૃક્ષો વાવવાનું કામ વન વિભાગ કરતો હોય, દર વર્ષે આપણે લાખો વૃક્ષોનું વાવેતર કરતા હોઈએ, અને જો એ વૃક્ષોનું વાવેતર થાય એની જો જાળવણી કરવામાં આવે તો ગામની એક મોટી મિલકત ઊભી થઈ શકતી હોય. જો પર્યાવરણનું નિયંત્રણ જાળવવું હશે આપણે, જેમ મેં અગાઉ કહ્યું કે એક માણસ ચાર વૃક્ષનો ઓક્સિજન આપણે આપણે જીવીએ ત્યાં સુધી આપણે વાપરીએ, તો એક માણસ બરોબર ચાર વૃક્ષ ફરજિયાત આપણે ઉછેરવા. રોગ મુક્ત રાખવાનું કામ પણ વૃક્ષો કરી રહ્યા. પીપળાના વૃક્ષ 24 કલાક ઓક્સિજન આપણને આપે. હું તો એમ માનું છું કે ગામના ભાગોળે 10-15 એક પીપળાનું વન બનાવીને તમારે રાખવું જોઈએ. કાંકરેજ તાલુકાના ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા, ત્યારે દિયોદર તાલુકાના સેસણ ગામથી પિકઅપ ડાલામાં 7 તથા બીજા ડાલામાં 8 એમ કુલ મળીને 15 જેટલા અબોલ પશુઓને કતલખાને લઈ જવાતા પાડાના જીવ ગૌરક્ષકોએ બચાવ્યા હતા. ત્યારે 2 પાડાને ટેગ મારેલ હોવાથી એ સાબિત થાય છે કે પાંજરાપોળમાં કામ કરતા લોકો અથવા તો ખુદ પોતે સંચાલકો દ્વારા આવી હેરાફેરી કરતા હોય એવું લાગે છે. ત્યારે તાત્કાલિક ધોરણે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરી અને શિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરીને બંને પિકઅપ ડાલાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગૌરક્ષકો દ્વારા ટેગ મારેલા પાડાના માલિકો સાથે ફોન પર વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જેમાં એક કાંકરેજ તાલુકાના ભલગામ અને બીજા દિયોદર તાલુકાના ભેસાણ ગામના હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસ વડા દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે તેમ હોવાનું જીવદયા પ્રેમીઓ માની રહ્યા છે. અને આ જો અમારે ખાનગી રીતે બાતમી મળે કે સેસણ છે, જ્યાં ત્યાં અઢળક પશુઓનો કતલ કરવા માટે ત્યાંથી બહુ ગાડીઓ લોડ થઈને કતલખાને જાય છે, તેની આજે બાતમી મળતા અમે આજે ઉમરી મુકામે આવેલા શિયોડી તાલુકાના, તો આજે સવારના 5:30 વાગે શિયોડી તરફથી પાટણ તરફ જતા પૂર્વ ઝડપે ડાલા, જેના અંદર એક એક ડાળા અંદર 7-8 પશુ ભરેલા છે કૃતજ્ઞતાપૂર્વક. તમે જુઓ તો કે દિલ કાંપી ઉઠે એવી એવા દ્રશ્યો જોવા મળ્યા છે અહીંયા. અને આજે રોજ શિહોરી ટીમ, ઉમરી ટીમ, દાંતીવાડા, પાંથાવાડા, ડીસા ટીમ, બધા ગૌરક્ષકો મળીને 2 ગાડી પકડી પાડવામાં આવી છે. અને જ્યારે શિહોરી પોલીસ સ્ટેશનનો બહુ સારો સત્કાર મળ્યો, તે બદલ શિહોરી પોલીસ સ્ટેશનના અમે બહુ આભારી છીએ. બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ દ્વારા યોજાયેલ પાટણ જિલ્લાના પ્રવાસમાં પ્રથમ ચાણસ્મા તાલુકાના ધીણોજ ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનો દ્વારા લોકનૃત્યથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવેલ જૈન દેરાસરમાં પૂજા અર્ચના કરી દર્શનનો લાવો લીધો હતો. ત્યારબાદ આવેલ ચૌધરી સમાજની વાડીમાં સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગરીબ લોકોને અનાજની કીટો આપી હતી, તેમજ કોરોના કાળમાં ગરીબ દર્દીઓની સેવા કરવામાં તત્પર રહેલા ડોક્ટરોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાલુકા મથક ચાણસ્મા ખાતે હાઈવે સર્કલ પર તાલુકા ભાજપ ચાણસ્મા દ્વારા ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કારણ કે મહિના પહેલા જ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી સંતોષજી, એક મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ડોક્ટર કે લક્ષ્મણ અને બક્ષીપંચ મોરચાની ટીમ સાથે 4.5 કલાક સુધી એમને માર્ગદર્શન આપ્યું અને ચર્ચાઓ કરી. જ્યારે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બક્ષીપંચ મોરચા માટે 4.5 કલાક ફાળવતા હોય ત્યારે બક્ષીપંચ સમાજનું આ દેશમાં, આ ગુજરાતની અંદર અને આ પાર્ટીની અંદર શું મહત્વ છે એ આપ સારી રીતે સમજી શકો. પાટણ શહેરના હાઈવે સ્થિત સરદાર કોમ્પ્લેક્સમાં અંદાજિત 931 જેટલી દુકાનોમાં વેપારીઓ પોતાનો ધંધો રોજગાર કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે આ કોમ્પ્લેક્સની આગળ છેલ્લા ઘણા સમયથી
ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર રહેલાતા વેપારીઓ સહિત અહીંથી પસાર થતા રાહદારીઓ ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ બાબતે નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ જ પરિણામ ન આવતા આ વિસ્તારની પરિસ્થિતિ નરકાગાર જેવી થવા પામી છે। ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા કોર્પોરેટરોને ટેલિફોનિક અને રૂબરૂ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યા બાદ તેઓ કાયમી નિકાલ લાવવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વોર્ડ નંબર 5ના સ્થાનિક કોર્પોરેટરે આજ દિન સુધી વેપારીઓના પ્રશ્નોમાં રસ ન હોય તેમ તેઓની અવગણના કરી મુલાકાત ન લેતા વેપારીઓને ના છૂટકે રૂબરૂ નગરપાલિકા ખાતે આવવાની ફરજ પડી હતી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપી વહેલી તકે છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ પર રહેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવા માટે માંગ કરી હતી। ત્યારે છેલ્લા ઘણા સમયથી સરદાર કોમ્પ્લેક્સમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાતા હોવાથી ગ્રાહકો ઉપર તેની સીધી માઠી અસર પહોંચતા વેપારીઓના ધંધા રોજગાર પણ ઠપ થઈ જતા તેઓને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે, જેથી વહેલી તકે સરદાર કોમ્પ્લેક્સ પાસે છાશવારે રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી હતી। તો વધુમાં આવેદનપત્રમાં હાલમાં સરકારશ્રી મારફત અભિયાન ચલાવવામાં આવે છે તેવા વાણિજ્ય કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટી, પાર્કિંગ, શૌચાલય વગેરે જેવી સગવડ પણ કરવામાં ન આવતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સિદ્ધપુચા રસ્તા પાટણ શહેરની અંદર એટલે કે સિદ્ધપુચા રસ્તા પાટણમાં મોટામાં મોટું કોમ્પ્લેક્સ સરદાર કોમ્પ્લેક્સ 931 દુકાન ધરાવતું કોમ્પ્લેક્સ એટલે કે અત્યાર સુધીમાં કોઈ આનો પાણીનો ગટર લાઇનનો કોઈ નિકાલ થતો નથી। ગંદકી એટલે કે વોર્ડ નંબર 5 બરાબર સિદ્ધપુચા રસ્તા અને ગંદકીનો નિકાલ કોઈ સંજોગો પણ થતો નથી। વારંવાર અરજી કરવાથી તો કોઈ પણ નિકાલ આવતો નથી। સ્થાનિક કોર્પોરેટર રજૂઆત કરી આ બાબતે સ્થાનિક કોર્પોરેટર અરવિંદભાઈને પણ રજૂઆત કરી, અમે કીધું રૂબરૂ મુલાકાત લો સાહેબ, તમે હજી સુધી પણ એ આવ્યા નથી, બરાબર અમારે એટલા માટે અહીંયા ચીફ ઓફિસર સાહેબને મળવા આપવું પડ્યું। ચીફ ઓફિસરે શું કીધું તમને? ચીફ ઓફિસર સાહેબે કીધું તમારું નિકાલ કરી આલીશ। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણ શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર। પાટણ જિલ્લાના 4 છાત્રોએ મેળવ્યો A1 ગ્રેડ। તો 78 વિદ્યાર્થીઓએ A2, 498 વિદ્યાર્થીઓએ B1 અને 1403 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ। પાટણ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં 115 જેટલા કામોની કરવામાં આવી હતી ચર્ચાઓ। આ સામાન્ય સભામાં બહુમતીના જોરે નિયમ વિરુદ્ધ એજન્ડાના કામોને બહુમતીથી કરાયા હતા મંજૂર। તો વિરોધ પક્ષના 6 સભ્યોએ આવેદનપત્ર આપી 27 જેટલા એજન્ડાના કામોને રિવ્યુમાં લેવા કર્યાઈ માંગ। પાટણ શહેરના હાઈવે સ્થિત સરદાર કોમ્પ્લેક્સના જાહેર માર્ગો પર રેલાઈ રહ્યા છે ભૂગર્ભના ગંદા પાણી। સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આજ દિન સુધી ઉકેલ ન લવાતા વેપારીઓને ના છૂટકે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવાની પડી ફરજ। તો પાલિકા દ્વારા વહેલી તકે ભૂગર્ભના છાશવારે ઉભરાતા ગંદા પાણીને કાયમી ઉકેલ લાવવા કરાઈ માંગ। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો, ધન્યવાદ।